નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ચેપ્ટર નંબર 15 સંભાવના દાખલા નંબર 17. ચાલો શું કહે છે રકમ સમજીએ. તો એમાં બે દાખલા આપેલા છે. પહેલું જો, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ચાલો સંભાવનાની આપણે આની પહેલાના દાખલા પણ બહુ બધા ગણા, તમને ખ્યાલ જ છે ભાઈ સૂત્રમાં લખવાનું ખાલી કે પી ઓફ એ અને લઈ લેવાનું ઘટના એ. તો પી ઓફ એ શું આવશે? ચાલો યાદ કરો જોઈએ. તો શું આવશે? ઘટના એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો આપણે પહેલા એ રફકામાં જોઈ લઈએ. તો શું છે? જો કેટલા ગોળાઓ છે? કુલ 20 ગોળાઓ. એ લખી શકાય કે ભાઈ આ 20 ગોળા એમાંથી તમને એવું કીધું છે કે ભાઈ કેટલા 20 ગોળાઓના જથ્થામાં 4 ખામીયુક્ત ગોળા છે. આવું કરીએ હું કે ભાઈ ખામીયુક્ત કેટલા છે? 4. તો 4 ગોળા ખામીયુક્ત હોય એટલે ખામીયુક્ત એટલે કેવા? ખામીવાળા. તો 4 ખામીવાળા હોય તો 20 માંથી 4 બાદ કરી દો તો કેટલા વધે? 16. ઈ કેવા હોય? તો ખામી રહી. ખ્યાલ આવે? ચાલો હવે આમાં આપણે શું કીધું છે કે આ જથ્થામાંથી એક ગોળ, એટલે આ આવી રીતે 20 ગોળા પડ્યા છે ખોખામાં, એક ખોખામાં 20 ગોળા આવી છે ધારો કે હોય આમાં. તો 20 ગોળામાંથી આપણે એક યાદચ્છિક રીતે, એટલે ભાઈ યાદચ્છિક શબ્દ મેં પહેલા તમને સમજાવ્યો છે કે ભાઈ ચીટિંગ કર્યા વગર જોયા વગર એક ગોળો કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તો ખામીયુક્ત કેટલા છે? કેટલા છે? આપણે 4. તો સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 4/4/20. બરોબર ખ્યાલ આવશે? ચાલો તો ગણવાની શરૂઆત કરી. દાખલો બીજો પછી જોશું આપણે. તો હું લખશું અહીં શરૂઆત કરતા પહેલા તો કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલા છે? 20. અને કાઉન્ટમાં તમારે લખવું હોય તો 4 ખાતે લખી આપો ભાઈ 4 કેવા છે? ખામીયુક્ત. પ્લસ 16 કેવા છે? ખામી રહી. રેડી? ચાલો હવે લઈએ આપણે ઘટના એ. ઘટના એ લઈ લેવાની. કઈ ઘટના છે? તો આ બાજુ કીધું છે એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ચાલો લખી કે ભાઈ કાઢવામાં આવે ગોળો કેવો હોય? ખામીયુક્ત. ચાલો આપણે શું થઈ ઘટના આની સંભાવના સોચવી હોય તો શું જોશે? તમને સૂત્ર ખ્યાલ છે ને કે ભાઈ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઘટના એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ તો આપણે પાસે છે ને 20. તો લખશું હવે ઘટના એના સાનુકૂળ પરિણામ. કેટલા આવશે સાનુકૂળ પરિણામ? તો જોવો ખામીયુક્ત કેટલા છે? 4. તો શું આવશે આપણે અહીંયા? 4. ચાલો હવે સૂત્ર લખી નાખી પી ઓફ એ. પી ઓફ એ એટલે શું થાય? પહેલા તમને કીધું છે આની પહેલા કે ભાઈ ઘટના એ ની સંભાવના. પી ઓફ એ એટલે ઘટના એ ની શું થાય? સંભાવના. ચાલો એનું સૂત્ર છે આપણી પાસે ઘટના એ ના સાનુકૂળ પરિણામો છેદમાં શું આવે મિત્રો? કુલ પરિણામ. ચાલો તો ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા છે? 4. અને કુલ પરિણામ કેટલા છે? 20. તો શું આવશે? 4/20. અને ભાગ ઉડાડતા તમને આવડવું જોઈએ. તો કઈ રીતે કરશું? ચાલો અહીંયા શું કરાય? 4/5/20 એટલે 1/5. આપણે શું થાય? પી ઓફ એ. ચાલો લખી દેવો તમે અહીંયા કે ભાઈ શું લખશો કે ભાઈ આ ગોળો અહીં કીધું તો એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી છે? તો 1/5. ચાલો હવે લખી નાખો હું કે બહાર કાઢેલ ગોળો કાઢવામાં આવે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના 1/5 છે. ચાલો ખ્યાલ આવે? જો બીજો દાખલો હવે કે ભાઈ ધારો કે 1માં એટલે પહેલામાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. એટલે તમે જે આમાંથી ગોળો કાઢો પણ એક બતાવું છું કે આમાંથી આપણે ગોળો કાઢ્યો બરાબર બાળ, એ ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી એટલે કેવો હોય છે? ખામી રહી. ખ્યાલ આવે?
ખામી યુક્ત નથી એટલે કે હોય છે ખામી રહિત આપણે જે ગોળો કાઢ્યો ને ગોળો આ એક ગોળો એ કે હોય છે ખામી યુક્ત નથી એટલે કે હોય છે ખામી રહિત ચાલો અને તેને પાછો મૂકવામાં પણ નથી આવતો જો કીધું ને અને તેને પાછો મૂકવામાં પણ નથી આવતો એટલે હવે આ ગોળો જે આમાંથી બહાર કાઢ્યો એને અંદર પાછો મૂકવાનો નથી એટલે ગોળા કેટલા વધે આપણી પાસે જો 20 માંથી આપણે એક કાઢી દોને બહાર એટલે કેટલા વધે 19 અને ઈ જે ગોળો કાઢ્યો તો ઈ ખામીયુક્ત હતો નહીં કેવો હતો ખામી રહી તો આમાંથી હવે આમાં કઈ રીતે શું થયું ચિત્ર હું બન્યું જો તો 19 ગોળા હતા એમાંથી હવે 4 ગોળા તમને વધે ને ખ્યાલ આવે કેમ કે આપણે ખામીયુક્ત હતો નહીં આ કયો હતો ખામી રહી તો 4 તમને વધે આ કેવા છે ખામીયુક્ત અને અહીંયા શું થાય તો આ જો 16 માંથી એક ગોળો નીકળી જાય બહાર તો કેટલા વધશે 15 આ કેવાય છે ખામી રહી ખ્યાલ આવે આગળ વાંચી જાઓ હવે બાકીના ગોળામાંથી એટલે બાકીના કેટલા ગોળા હતા 19 ગોળા રેડી ચલો બાકીના ગોળામાંથી એક ગોળો યાદગાર રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામીયુક્ત ન હોય જો શબ્દ નો ખામીયુક્ત ન હોય ઉતાવળ નહીં કરવાની ડાયરેક્ટ ખામીયુક્ત વાંચી લખવાની મરવા હું છે ખામીયુક્ત ન હોય તો ખામીયુક્ત ન હોય એટલે કેવો હોય ખામી રહિત હોય કેવો હોય ખામી રહિત તેની સંભાવના કેટલી તેની સંભાવના તમને ખ્યાલ આવી જાય ને તો હું આવે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ તો કેટલા છે સાનુકૂળ પરિણામ 15 છેદમાં કુલ પરિણામ કેટલા છે 19 અહીંયા બહુ બધા બાળકો ભૂલ કરે છે તો ભૂલથી 15 ના છેદમાં 20 નો લખી દે કેમ કે આપણે એક ગોળો બહાર કાઢ્યો છે પાછો મૂક્યો નથી એટલે કેટલો આવશે 15 ના છેદમાં 19 ખ્યાલ આવે ચાલો લખી હવે ચાલો મિત્રો બીજો દાખલો કેમ ગણશું તો આપણે અહીંયા પહેલા કહ્યું તો કુલ પરિણામ કેટલા હતા 20 હવે આપણે જોયું ને આપણે તમને સમજાવું કે ભાઈ કેવું હવે પરિણામ કેટલા થઈ જાય 19 ભાઈ ફરીથી લખવું પડશે ચલો હવે કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જાય 19 કેમ કે પહેલા કેટલા હતા 20 પણ આપણે એક ગોળો કાઢવાનો છે પાછો મૂકવામાં આવ્યો નથી ભાઈ આપેલું છે અને પાછો મૂકવામાં આવતો પણ નથી એટલે આપણે હવે હવે કુલ પરિણામ કેટલા થઈ જશે 19 અહીંયા બહુ બધા બાળકો ભૂલ કરે છે 20 ના 20 લખી નાખે છે એ ખોટું પડશે એટલે આપણે શું કરશું ધ્યાન રાખશું ખાસ કે ગોળો પાછો મૂકો નથી એટલે કેટલા થાય 19 ચલો હવે લઈએ ઘટના બી હું કહી શકું ઘટના બી તો કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત ન હોય ચલો હવે ડાયરેક્ટ સૂત્ર લખી નાખી કે ઘટના બી ના સાનુકૂળ પરિણામ પહેલા તો ઘટના બી ના સાનુકૂળ પરિણામ ચાલો સાનુકૂળ પરિણામ એટલે આપણે જોયું હમણાં કેટલા હતા ખામીયુક્ત ન હોય એવા કેટલા હતા 15 સૂત્ર લખી પી ઓફ બી જો સૂત્ર બધામાં સેમ જ આવશે ખાલી એની જગ્યાએ ઉપર લેવાનું બી આને શું પૂછે કે ઘટના બી ની સંભાવના લખી ઘટના બી ના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ ચાલો સાનુકૂળ પરિણામ કેટલા છે આપણે 15 અને છેદમાં કુલ પરિણામ કેટલા છે 19 તો પી ઓફ બી આપણે શું આવશે 15 ના છેદમાં 19 કેમ કે આના કઈ ભાગ ઉડતા નથી એટલે આમનો રાખવાનું બરોબર ચલો તો લખી શકો તમે આમ કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના ચાલો આની પછી દાખલ નંબર 18 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.